बाइयों में बाड़ कुमारा रे कानूड़ो सुजाने
बलिया वृंदावन बिहारी हरे कृष्ण महाराज की जय। यजमानो पूजन करवा माटे करीने मंच पर पधारजो। दिनेश भाई, नारायण भाई, सर्व यजमानो हलो, नारायण भाई पूजा करशो, शास्त्रनी पूजा करी जाइए। हरि ओम इदं विष्णु विचक्रमे त्रिद्राणी दधे पदम्मा शमूड्यमस्य पागु सुरेश्वाः शांताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं विश्वायुधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ओम ब्रह्म यज्ञान व्रतम अम्बृस्तात शुरोचवेनावह शुभदनिया उपमा अश्य विष्टा सत्यस्य योनिम सत्तश्चाविवाह।
Narayan, Narayan, Swami, Narayan, Narayan.
દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભરતખંડના મહારાજા અધિરાજ ભગવાન શ્રી નરનારાયણ દેવ માંડવીની અંદર રહી અને આપણે સર્વેને ખૂબ સુખિયા કર્યા છે આવા દયાળુ હેતાળ પ્રેમની મૂર્તિ એવા વૃંદાવન વિહારી મહારાજ પ્રાણપાય પ્રયા લાડકવાયા બાલુડા એવા ઘનશ્યામ મહારાજ તેમજ અમારા સંગીતકાર સર્વે સંતો પૈકી પૂજ્ય ભજન સ્વામી વાસુદેવ સ્વામી આનંદપ્રિય સ્વામી દરેક માતા બહેન અને દીકરીઓને ખૂબ જ વાત્સલ્ય આપી સત્સંગનું પોષણ કરી ભગવાનની સાચી ઓળખણ આપનાર સર્વે વંદનીય સાંખ્યયોગી માતાઓ આ કથાની અંદર ભાવ અને પ્રેમથી કથાનું શ્રવણ કરવા પધારેલા વહાલા તમામ ભક્તો માતાઓ બહેનો આ સંત સભાના સર્વેને જય સ્વામિનારાયણ. છો કેમ બધા? સુખિયા છો ને? નિંદર ઉડી ગઈ કે થોડી થોડી છે? હજી નથી જાગી ગયા બધા? તો હવે આપણે આ સભાને છોડી અને જવાનું છે. ચાલશું? ક્યાં જાશું વિનોદભાઈ? હે, તમે કેરગુયાથી કરોડો રૂપિયાની મિલકત છોડીને અહીં આવ્યા છો, હવે સ્વામી અહીંયાથી ક્યાં જાય? હવે કા અમારા આ નાનભાઈ બેઠા છે અને બંને બંધુઓની વચ્ચે અમારા મંજી બાપા બેઠા છે. આ બાજુ પણ અમારા આ વડીલો બેઠા છે. આપણે બધાએ ચાલશું. ચાલશું? શરીર ભલે અહીંયા રહેશે પણ આપણા મનને
ભગવાનની સાથે સાથે લઈ જશું ગો. ક્યાં જાશું? યાત્રા કરવા. આપણા વહાલા ઘનશ્યામ મહારાજ છુપિયાની અંદર રહી અનેક બાલચરિત્રો કર્યા, અનેક લોકોને સુખી કર્યા છે. હવે સંકલ્પ કર્યો કે શરીરની અંદર બળ આવી ગયું છે, સમજણ શક્તિ આવી ગઈ છે, જ્ઞાન આવી ગયું છે, એટલે યાત્રા કરવા માટે નીકળવું. અને મારી પાસે જે કંઈ પણ વિદ્યા છે એ યાત્રામાં જાઉં, જેને જેને જરૂર છે સુખની શાંતિની એને બધાને સુખ અને શાંતિ હું આપીશ. સમય થઈ ગયો છે. હવે ભક્તો, આ કથા મને ને તમને એક નવી દિશા આપે છે. ભગવાન આપણી ઉપર દયા કરી હોય, કંઈક આપણે પ્રાપ્ત થયું હોય તો કોઈકને આપવાને માટે થોડો પ્રયત્ન કરવો ને દિલદાર થવું, જેનાથી કરી કેટલાયની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકશું, કેટલાયનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકશું. અને આવો સમય ભગવાન જીવનની અંદર બધાયને આપે છે. આપે કે નથી આપતા? બધાયને આપે છે. જેણે આ સમયને પારખી લીધો, તક જોઈ લીધી, એ જાગી ગયો. આપણે જાગવાનું છે અને ભગવાનની સાથે સાથે નીકળવાનું છે. નીકળશું? ચાલો, નીકળવાને માટે સામગ્રી ભેળી કરવી પડે ને. યાત્રાને માટે, નીકળવાને માટે સામગ્રી આપણે ભેળી કરશું બ્રહ્મરૂપની ભાવના. ભાવના કરી, બ્રહ્મરૂપ થયા. દિનેશભાઈ, બ્રહ્મરૂપ થઈ જાઓ, ભૂલી જાઓ કંપાલામ જે થતું હોય થાય, એ કંપનીમાં જે થતું હોય થાય, ભગવાન સંભાળ. વિનોદભાઈ, દુકાન યાદ નથી આવતી ને? યાદ ન કરજો, એ નારણભાઈ ત્યાં સંભાળશે. નારણભાઈ બેઠા છે. જેવા તમે ભગત, એવા ને એવાય ભગત છે. ઈમાનદારીથી એ ભગવાનને હૃદયની અંદર ધારણ કરી અને આ સંસારની અંદર રહી અને જે કર્મ કરવાનું છે એ આજ્ઞા પ્રમાણે કર્મ કરીએ, સુખી થઈ બ્રહ્મરૂપ થયા. દીકરા ભૂલાણા, દીકરી ભૂલવાની, ઘરવાળીને ભૂલવાની, ભૂલૈયા છે. અમારે મજે હશે રા. અમે ઘેઠે ઘેટપાણી ભૂલી જાશી તો સરસ મજાના રોટલા અને ગોળનો ગાંગડો કોણ આપશે? નહીં, ભૂલી જાઓ. ખાલી ભાવના કરવાની છે, બસ. હું બ્રહ્મરૂપ છું, શરીરથી જુદો છું, શુદ્ધ ચૈતન્યમય એવો હું આત્મા છું. કેવો છું? તો ગીતામાં ભગવાન કહ્યું છે, એની આપણે સ્મૃતિ કરી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે, નૈનં છિંદંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક ન ચૈનં ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. કેવો હું આત્મા છું! આ બ્રહ્માંડની અંદર કોઈ એવું સાધન નથી કે મને કાપી શકે.
કેવો હું આત્મા છું, કોઈની તાકાત નથી, કોઈની તાકાત નથી. આજના વૈજ્ઞાનિકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને ભલે અણુ બોમ્બ બનાવે, પરમાણુ બોમ્બ બનાવે, પણ એ અણુ બોમ્બની કે પરમાણુ બોમ્બની પણ તાકાત નથી કે મને મારી શકે. એવો હું છું, આ શરીરથી જુદો છું. નૈનમ દહતિ પાવક, અગ્નિ છે પથ્થરને પણ ઓગાળી નાખે, આર્યનને પણ ઓગાળી નાખે. આર્યન એટલે લોખંડ હો. અગ્નિ છે એ તમામ પદાર્થોને ઓગાળી અને પ્રવાહી બનાવી દે, પણ હું કેવો છું? નૈનમ દહતિ પાવક, અગ્નિ મને ઓગાળી ન શકે હો. ખુદ ભગવાનના શબ્દો છે ભાઈઓ. બ્રહ્મરૂપ જ્યારે થવું હોય ને ત્યારે સૌથી પહેલા પોતાને ઓળખવા પડે કે હું કોણ છું ને કેવો છું, અને વળી ન ચૈનમ ક્લેદયંત્યાપો, જડ છે એ મને પલાળી ન શકે, એવો હું છું. જળની તાકાત નથી મને પલાળી શકે. એ જળ મને સ્મૂથ ન કરી શકે, એવો હું આત્મા છું. અને પછી આગળ બતાવતા શ્રી કૃષ્ણ ભગવાન કહે, ન શોષયતિ મારુતઃ, પવન છે એ ક્યારે પણ મને સૂકવી શકતો નથી, એવો હું આત્મા છું. આમ આત્માનું જ્યારે જ્ઞાન થાય ત્યારે બ્રહ્મરૂપ થવામાં ઘણી બધી આપણે સહાયતા મળી જાય છે. આમાં ઘણા માનસી પૂજા કરતા હશે, કોઈની તો સવારે પ્રાતઃ પૂજા જ્યારે આપણે કરીએ ત્યારે એક તો માનસી પૂજા આમ કરતા જ હશો. કરો ને, કરો છો? કેટલા કરો રા સવારે પ્રાતઃ પૂજા માનસી પૂજા કેટલા કરો રા? છે ખરા હો, સુરવીર છે ખરા, નક્ષત્ર પૃથ્વી નથી આ. વિવેક કેળગુયામાં માનસી પૂજા આવે રી, આવે છે રી હો. ત્યારે બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. બ્રહ્મરૂપ આપણે કઈ રીતે થાશું? તો પેલી પોતાની પહેચાન હોવી જોઈએ. ઓળખણ થયા પછી એમ થાય હું આવડો શક્તિશાળી. હવે જ્યારે જ્યારે બ્રહ્મરૂપ થાવ ને આવું વિચારજો હું કેવો છું. અયમ આત્મા વેદોની અંદર કહ્યું છે હો, વેદોની અંદર, ઉપનિષદ કઠોપનિષદ વેદસ શિરસ્ક, વેદનો જે સાર ભાગ છે ઉપનિષદ તસ્મૈયવ, એમાંય પણ જે કઠોપનિષદ એની અંદર કહ્યું છે, અયમ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો સત્યકામ સત્ય સંકલ્પ. કેવી સામર્થ્ય મારી છે, કેવી સામર્થ્ય મારી, હું આત્મા છું, પાપ કર્મથી રહિત છું, મૃત્યુથી રહિત છું, વૃદ્ધા અવસ્થાથી પણ રહિત છું હો, એવો હું આત્મા. હવે ભાવના કરો, આ શરીરથી હું જુદો છું. આ શરીર કેવું છે? નાશવંત છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માત્ પર્યાર્યેર્થે ન
ના ત્વમ શોચિતુમાર્હસિ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ શરીર મરણશીલ છે, કારણ કે એમનો જન્મ થયો છે, અને જેનો જન્મ થાય ને એ મરે. આપણી આમ દેશી કહેવત છે ને, નામ તેનો નાશ, એ તો નક્કી જ નામ તેનો નાશ થવાનો જ છે. ને આ શરીરનું નામ કંઈક છે ને, છે શરીરનું નામ છે ને, મનજીભાઈ હશે, હરજીભાઈ હશે, વિનોદભાઈ હશે, નારાયણભાઈ હશે, દિનેશભાઈ હશે, દેવરાજભાઈ હશે, બધા શરીરના અલગ અલગ નામ છે. કોઈકનું શરીર નાનું હશે, કોઈકનું મોટું હશે, કોઈકનું જાડું હશે, કોઈકનું પાતળું હશે, કોઈકની અંદર કંઈક ને કંઈક સિસ્ટમની અંદર થોડી થોડી આમ ખામી હશે. શરીર છે ભાઈ, અને એનો નાશ થવાનો જ છે. આવું આ શરીર, એ શરીરથી હું આત્મા એવો એનાથી જુદો છું. ભગવાન સહજાનંદ સ્વામી એમનો હું દાસ છું. આ માયાના તમામ જે ઉપચારો છે, ઉપકરણો છે, એનાથી હું રહિત છું. આ માયા ક્યારે પણ મને લોપી શકે એવી નથી હો, કારણ ભગવાનનો દાસ છું, ભગવાનનો દાસ છું. અને ભગવાનના દાસ એની બાજુમાં માયા ના આવે. માયાથી સાવધાન રહીએ, બ્રહ્મરૂપ થઈએ ત્યારે આ માયાથી ભક્તો સાવધાન રહીએ. કેવી માયા? દૈવી એસા ગુણમય મમ માયા દુરત્યયા. એવી તાકાત વાળી આ માયા છે, એવી તાકાત વાળી આ માયા છે. હજારો વર્ષો સુધી યમુનાના ધરાની અંદર તપસ્યા કરતા સૌભરી ઋષિને પણ પકડી લીધી ભક્તો, એવી આ તાકાત વાળી માયા છે. શા માટે આટલી શક્તિ? કારણ દૈવી એસા, દેવી આ માયા છે. અને પાછી ગુણમય ત્રિગુણાત્મિકા માયા, અને કોની છે? મમ માયા. ભગવાન કહે, એ જીવ આ માયા મારી છે હો. ભગવાનની શક્તિ છે તો પછી એ તો બળવાળી જ હોય ને, ન હોય ભગવાનની શક્તિ. એટલે એ માયાને ત્યાગવી એ બહુ જ કઠણ છે. એમને એ માયાથી આ જીવ છૂટો પડી ન શકે. અનેક તપ કરીએ, વ્રત કરીએ, તીર્થયાત્રાઓ કરશું, છતાંય પણ આ માયાથી ભક્તો જુદું થવું અઘરું છે હો. નહીં થવાય, કેમ થશું જુદા? તો એનો ઉપાય ભગવાન બતાવે. મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિ તે. મારા શરણને જે પામે છે ને એ જીવાત્મા, એતામ માયામ તરંતિ, આ માયાને એ જીવાત્મા તરી જાય છે. આવી આ માયા છે. માટે આ માયાને તરવાને માટે, ભગવાનની સાથે યાત્રા કરવાને માટે સૌથી પહેલા બ્રહ્મરૂપ થઈએ, ભગવાનની મૂર્તિની અંદર એકાકાર થઈ જઈએ, ભગવાનની મૂર્તિને હૃદયની અંદર આપણે ધારણ કરી લઈએ, જોઈ લઈએ. એ શું ભગવાનની અદ્ભુત વર્ણી વેશ, એ મૂર્તિ સરસ મજાની ઉપર જટા, હાથમાં કમંડલુ, મુજની મેખલા, પ્લાસનો દંડ છે,
જળને ગાળવાને માટે જળ ઘરણું છે, બાલ મુકુંદનો બટવો છે, પંચરત્નનો ગુટકો એ પણ ભગવાન પોતાની સાથે લીધો છે, અને સરજુની અંદર પોતાના શરીરને વહેતું મુક્તા 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 ભગવાન સરજુમાંથી બહાર નીકળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આપણે સાવધાન કરે કે ભક્તો સાવધાન થાઓ. હે વાણી સુણો સહુ શુભમતી, કહું ત્યાર પછી ની વાત. સાંભળો ભક્તો, ત્યાર પછી શું થયું? ભગવાન જળથી તો બહાર નીકળ્યા, ત્યાર પછી બહુ નામી મહારાજની જે રહ્યા છે વન મારા, વેરણ રજની વહી ગઈ, થયું સુંદર સારું સવાર. સરજુમાંથી બહાર નીકળ્યા, આગળ પોતાના પાવન પગલાઓ પધરાવતા પધરાવતા આ ભૂમિને પવિત્ર કરતા કરતા આપણા નીલકંઠવર્ણી આગળ નીકળતા રાત્રિ થવા આવી. ભયંકર ગીત જંગલ આવ્યું, એની અંદર પોતાના પાવલ પગલા છે એ આગળ વધાર્યા છે. રાત્રિ થઈ, ઘોર અંધારું છે. આગળ જતા જતા ઉત્તર દિશા પકડી છે. ઉત્તર દિશાની ઉપરે થયા ચાલવા પોતે તૈયાર, ગણાક દાહડા ચાલતા આવ્યો પ્રથમ કાળો પહાડ. ભગવાન આગળ ચાલ્યા છે, આગળ ચાલતા ચાલતા ઉત્તર દિશા પકડી અને રસ્તામાં પેલો કાળો પર્વત આવ્યો છે. એ જંગલની અંદર એ કાળો પર્વત કેવો હતો, એ જંગલ કેવું હતું આપણે સાંભળીએ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની અંદર. જોઈ કાળા ગીરીની ટડાટી વન માની
કોઈ માણસ ત્યાં જાય નહીં એવું હો. સૂર્યનો પ્રકાશ ક્યારે પણ એ જંગલની અંદર પૃથ્વીને સ્પર્શ નથી કર્યો. એવા જંગલની અંદર ભગવાન જઈ અને રહ્યા છે ભક્તો. કેવું ભયંકર વર્ણિરાજ ચાલ્યા જાય છે. ચારે દિશાઓમાંથી સિંહ, વાઘ, વરાહ ઇત્યાદિ ભયંકર પ્રાણીઓના અવાજો થાય છે. રીત ઇત્યાદિ પ્રાણીઓના દર્શન થાય. આગળ ચાલતા જાય અને ઘેઘોર રૂવાટી વાળો જંગલનો રાજા સિંહ આગળ આવતો હોય, કેવું દ્રશ્ય હશે ભક્તો. અને આપણા ઈષ્ટદેવ વર્ણિરાજ એવા જંગલની અંદર આગળ ચાલ્યા જાય છે હો. મળે આજુબાજુ દ્રષ્ટિ કરે ને આ જંગલી પ્રાણીઓ જ દેખાય હો, ક્યાંય મનુષ્યનું દર્શન ન થાય. હવે આવા જંગલની અંદર ક્યાંક આપણે ફસાઈ ગયા હોય તો શું હાલત થાય આપણી ભક્તો, વિચાર કરો. કોઈ માણસ ન દેખાય, કોઈ ન દેખાય હો, એકલા જ આપે અહીં. એટલું જ નહીં, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વાતાવરણ આટલું ભયંકર હતું અને ભૂમિ પણ કેવી કાંટા અને કાંકરાથી ભરેલી હો. વર્ણિરાજ પોતાના ચરણની અંદર કોઈ પણ પ્રકારના પગરખા ધારણ કરેલ નથી, ખુલ્લા પગે ભગવાન ફરે છે. આટલું દુઃખ ભગવાન સહન કરી અને આગળ ચાલે છે હો. પણ ભગવાનની સ્થિતિ કેવી છે, કઈ રીતે વિચરણ કરે, કેવા છે, કેવી સ્થિતિ, આવા ભયંકર વાતાવરણમાં આટલું ભયંકર દુઃખ હોવા છતાંય કઈ સ્થિતિમાં વિચરણ કરે છે, સ્વામી કહે છે. દર્પ
ભગવાન આગળ વધતા ગયા. નિષ્કુળાનંદ સ્વામી લખે, ત્રણ ત્રણ દિવસ પસાર થઈ ગયા. કેટલા? ન કઈ ભોજન મળ્યું, ન જળપાન કરવા મળ્યું. ત્રણ દિવસ સુકલકડી કાયા, શરીરમાં શક્તિ ન રહી, ચાલતા ચાલતા ચક્કર આવ્યા છે પ્રભુને. ધડ દઈ અને પૃથ્વી ઉપર પડી ગયા, બેભાન થઈ ગયા. ચોથો દિવસ પસાર થયો, ભગવાન પૃથ્વી ઉપર પડ્યા. ગાટું જંગલ, સમય જતા થોડી શુદ્ધ આવી છે. બાજુમાંથી એક નદી વહેતી હતી. થોડી વાર ભગવાન બેઠા રહ્યા હો, શરીરમાં શક્તિ નથી. થોડી વાર વર્ણિરાજ બેઠા છે, ચારે બાજુ નજર કરી દૂર એક નદી વહેતી હતી. નદીનું પાણી વહેતું હતું, એ જળનો અવાજ થતો હતો. વર્ણિરાજ ઊભા થયા. ધીરે ધીરે એક પછી એક વૃક્ષને આધારે આધારે એ નદી પાસે ગયા છે. એમાંથી જળ લીધું, પછી શું કર્યું હશે? હે બોલો. રાત્રિ પસાર થઈ ગઈ, સવારનો સમય થયો, ચોથો દિવસ છે. ચોથા દિવસની પ્રભાતે સૌથી પહેલા જળ પ્રાપ્ત થયું એટલે સ્નાન કર્યું છે, જળપાન કર્યું નથી. એકલા જ છે, જોનાર એમને કોઈ નથી, કોઈ જોનાર નથી. સ્નાન કર્યું, શાલેગ્રામની પૂજા કરી, એમને પણ જળ પીવડાવ્યું. આજુબાજુ દ્રષ્ટિ કરી, નદીની આજુબાજુ થોડા ફળના વૃક્ષો ઉપર ભગવાનની નજર ગઈ, થોડા ફળ લીધા છે. પૂજામાં ભગવાનને ફળ જમાડ્યા, પૂજા પૂરી થઈ એટલે ભગવાન એ ફળ પોતે સ્વીકાર્યા છે. ભક્તો એકલા હતા તોય પણ ધર્મનું પાલન કરે છે, એટલા માટે જ ધર્મ ધુરંધર કહેવાય છે. ધર્મ રક્ષક છે ભગવાન, ધર્મનું રક્ષણ કરવા માટે આવ્યા છે. જે કાર્ય કરવું હોય એ કાર્યની અંદર નિપુણતા પહેલા આપણે પ્રાપ્ત કરવી પડે. ભક્તો આપણે
विदेश नी यात्राए जाइए त्यारे शू करिए जमवानु आवे ले ले ने लाव पिरसनारा एनो हाथ ई ज होय अने बन्ने प्रकार ना खोराको ए आपता होय नॉनवेज अने वेज बन्ने प्रकार ना खोराको आपे एज मानस छे एज खोराक छे गाडू पण एक ज पिरसवानो अने अमुक अमुक बंधाणियो होय ने रही न सके हो भक्तो अनुभवेली वात छे हमें आ मांडवी नी बदली थी पधार्या पछी पूज्य मांत स्वामी अमारा मांडवी मंडल ना मंदिर ना महंत पूज्य देवकृष्ण स्वामी ने आज्ञा थी आफ्रिका नी यात्राए युवानों ने संभाळवाने माटे निकळ्या एक मजे अमारी साथे हता वड़ील हो मजे मवरिया अपना भारत ना लोको समझी नहीं सक्या मजे मजे स्वामी कोरो चेता मजे कोरो आए एक वड़ील अमारी साथे हता ई वड़ील के स्वामी स्वामी तमे अहीं उभा रहो ई के बधुं करी दऊं क्लियरिंग बधुं करी दऊं अमने एम थयुं सारू सारा हरि भगत मळ्या छे तिलक सारू छे पासपोर्ट ने एमने आप्या ई बधुं क्लियरिंग करी दीधुं पर थोड़ीक वार रही स्वामी हवे तमे अहीं बेसो हुं जराक मारुं काम छे पतावी आवुं ग्या हो विनू भाई ग्या અને પાછા આવ્યા આટલી નાનકડી પ્યાલી લઈને સરસ મજાનું ઉર્ધ્વ પુનર તિલક કર્યું છે ભક્તો પ્યાલી લઈને આવ્યા પાછા ખબર નહીં શું હશે એના મનની અંદર સંતોની પાસે આવીને બેઠા પાછા આમ ફૂંક દે પાછું ચૂસકી લે એમ એ અમને ના આવડે તમને આવડતી હશે આમ એવી ચૂસકી લેને કે સ્વામી કેમે થઈ ગયું ને બરોબર કઈ ચિંતા ના કરજો હું બેઠો અને ચૂસકી લીધા રાખે બાપા વડીલ છે પણ સંતો કીધું તમે આ શું કરો કે સ્વામી થોડું હાલે કે તમે ભલે કહો ને થોડું કરવું પડે છૂટછાટ લઈ લીધી જો ભક્તો વિચારવાની બાબતે આપણી અંદર આવું નથી થતું ને ક્યાંક આપણા જીવનમાંથી નાના નાના બાળકો શું શીખવાના છે આપણે જો ક્યારે પણ ભગવાનના કોઈ પણ કર્મ તરફ આંગળી ચીધી અને કહી નહીં શકીએ કે આ ભગવાન ખોટું કરેલા આ બરોબર નથી કરતા ભગવાન ક્યારે પણ એવું અજુક્તું કર્મ નથી કરતા કોઈ દેખે કે ન દેખે નિષ્કુળાન સ્વામી કહે છે કે આજે ચાર ચાર દિવસ પસાર થઈ ગયા અમારા સંતો પણ હો એ યાત્રા હમણાં બચાડા સંતો ઓસ્ટ્રેલિયા બાજુ ગયા લંડનની અમારી જર્ની હોય ને ત્રણ કલાક પહેલાં નીકળીએ નવ નવ દસ દસ કલાક અમારા ભજન પ્રકાશ સ્વામી ગયા હોય સ્વામી કેટલી વાર બેવું પડે પ્લેનમાં અને પાછા અહીંથી ત્રણ ચાર કલાક બીજા છ કલાક ઈ નવ ત્રણ કલાક બીજા ક્યારેક ક્યારેક ચોવીસ ચોવીસ કલાક સુધી ના જમવાનું ના પાણીનું એક પણ ટીપું મોઢાની અંદર નાખવાનું અને પ્લેનમાં બીજા બેઠા હોય એ કોઈકને વરી આશ્ચર્ય થાય એટલે અમારી પાસે આવી અને પૂછે વિષ ખાલસર પૂછે પછી કહીએ વિષ સંપ્રદાય એની ભાષામાં કેવું પડે સ્વામિનારાયણ સંપ્રદાય ઓ વાવ ગુડ ગુડ I impress. આશ્ચર્ય થાય લોકોને કે શું વાત છે ખાધા વિના અને જળ વિના પીધા વિના શરીર કેમ રહી શકે અમને તો કલાક થાય અને સરસ મજાનો ઓલો અંગૂઠા છાપ ખપે લોકોને આશ્ચર્ય થાય એટલા માટે ભક્તો આજે આ સંતોની વાતો હજારોની સંખ્યામાં જીવાત્માઓ મને રાહો આચરણ છે એટલે આજે બ્રહ્મચારી પણ એવું જ આચરણ એકાંત સ્થાન છે કોઈ જોતું નથી એને અને સ્નાન ઇત્યાદિ ક્રિયા કરી ભગવાનને ભોગ ધરાવીને પોતે જળપાન કર્યું છે
કયો દિવસ હતો? તે હનિસી જન્માષ્ટમી તણી. ખબર ના પડે, સૂર્યના પ્રકાશના જે પવિત્ર આવરણો પૃથ્વી ઉપર ન પહોંચતા હોય એટલે રાત્રિ કે દિવસની ખબર ન પડે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે રાત્રિ હતી, જન્માષ્ટમીની રાત્રિ હતી, અંધારી રાત્રિ. અને એ રાત્રિમાં ભગવાન એ જંગલની અંદર છે હો, અને ભૂંડું એ વન, દિશે વન ભૂંડું ભયંકાર, પાસે વાગ કરે હુકાર, પાડે કપીચી સૂતિયા કાળી, હે નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી. વાંદરાઓ ચીસુ પાડેલી કિલકિલાટો કરે અને વૈતાળીઓ, ભૂતો, પ્રેતો એમના અવાજો આવે છે. હે થઈ રહ્યો અને હો હો કાર, બોલે ટીટડા તમરા તાર, ગાજે મેઘને નદી ગુગવે, હે માથે વીજળી વે રણ્ય ખરે. ભૂત પ્રેત દનુજ ને દૈત્ય, યશ રાક્ષસ રાક્ષસી સહિત, ફરે પાપી એવા આસપાસે, તે દેખાય દામિની ઉજાસે. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે વર્ણિરાજ એ જંગલની અંદર છે અને એ જંગલની અંદર ભૂતાવળો આવી છે, પ્રેત, દનુજ, દૈત્ય, રાક્ષસ, રાક્ષસીઓ, આસુરી તત્વો ત્યાં વિચરણ કરે છે અને ભડાકાઓ થાય છે. પ્રકાશના જબકારાઓ થાય, અવાજના ભડાકાઓ થાય, છતાંય પણ ભગવાન બીતા નથી. અને તે વખતે આવા વાતાવરણની અંદર ત્યાં તો આવ્યો એક ભૈરવ, ભૂત પિશાચ સાથે છે સર્વ. એક ભૈરવ આવ્યો છે આવા વાતાવરણની અંદર, ભૂતાવાળો વરી એમની સાથે, લાલ જોડ એમના લોચન છે, હાથમાં ત્રિશુલ છે, ભૂંડું સ્વરૂપ છે, પાપનું તો જાણે મૂળ છે, અતિ ઊંચો કાળો ડિબાંગ, મોટું ફાટેલું, તીખી એની દાઢો, એમાં તો જાણે પશુ અને પક્ષીઓને ચાવતો ચાવતો ને માણસના માંસને ખાતો ખાતો આવ્યો છે. સેના છે, પશુ પક્ષીઓને મારીને પણ આ ભૂતની સેનાઓ હાથમાં એમના મરદાઓ પકડીને આવી છે. અને જે વડની અંદર આ ભૂતાવાળોનો નિવાસ, એ જ વડને નીચે આજે વર્ણિરાજ વિરાજમાન થયા છે. અને વર્ણિરાજ ઉપર જ્યાં ભૂતાવળોની દ્રષ્ટિ ગઈ અને ભૂતાવળો કિલકિલાટ કરે છે, એ ભૂતાવળો એનો સરદાર ભૈરવ ભૂતાવળોને કહે છે કે અરે સાંભળો, આજે આપણી દેવીએ આપણી ઉપર કૃપા કરી, જાઓ ઓલો કાઠી સુક લકડી છે ને એને ભેગા થઈ અને મારી નાખો ને ખાઈ જાઓ, અને ઓલો જે તગડો બેઠો છે એ મારું ભોજન છે. એ કોણ હતા? હનુમાનજી હો, ભગવાનની આગળ બે હાથ જોડી અને બેઠા છે. ભૂતાવાળો દોડી અને જ્યાં મારવાને આવે છે ત્યાં જ હનુમાનજી ગદા લઈને ઊભા થયા અને બોલ્યું જય શ્રી રામ. અને હનુમાનજી કિલકિલાટ કરી છે, આખું જંગલ ગાજી ઉઠ્યું છે અને ભૂતાવાળો બધી ભય પામી છે કે આ બંદર ભૈયા કહાં સે આ ગયે, હમને તો સોચા હી નહીં થા, કોણ હે યે, કહાં સે આયે. કિલકિલાટી કરી ભૂતાવાળોને બધીને પકડી છે અને મેથી પાક આજે હનુમાન દાદાએ ભૂતાવાળોને આપ્યા છે.
એક પછી એક ગદાના પ્રહારો કરી અને ભૂતાવળોને ખૂબ મેથી પાક આપ્યો. આ દ્રશ્ય જોઈ અને ભૈરવને એમ થયું કે આ વાનર મળ્યો લાગે છે. મુકોની અને ભૈરવ બાજુમાં આવી અને કહે, હે વાનર, આ મારી સેના ઉપર તું પ્રહાર કરે છે. જો તું સાચો યોદ્ધો હોય, સાચો બચ્ચો હોય, તો મારી સાથે આવી જાને યુદ્ધ કર. ત્યારે હનુમાન કહે, તારી જાતના તું સમજે શું છે. હનુમાન દાદાએ ભગવાનનું નામ લઈ એક મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કર્યો છે અને માથું ધડની અંદર પેસી ગયું છે અને ભૈરવ પણ અડધો ભૂમિની અંદર પેસી ગયો છે. ભૈરવને થયું કે આ તો કંઈક બળ્યો લાગે છે, મારાથી કાંઈ થાય એમ નથી. અને ત્યાંથી ભૂતાવળો બધી ભાગી ગઈ, ભૈરવ પણ ભાગી ગયો અને ભયંકર અવાજ થયો. એટલે બ્રહ્મચારી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા હતા અને નેત્ર કમળને ખોલ્યા છે. જોયું તો સામે હનુમાન દાદા હાથ જોડીને બેઠા છે. ભગવાન કહ્યું, હનુમાન તમે આવ્યા, સારું થયું હો, ભલે આવ્યા, નહીં તો આજે જવાના હતા અમારા પ્રાણ, જરૂર અમારું મૃત્યુ હતું. આજે તમે આવ્યા ને, બહુ તમે અમારી ઉપર દયા કરી, ભલે તમે પધાર્યા. ત્યારે હનુમાનજી કહે છે કે, હે પ્રભુ, મારા વહાલા પ્રાણ પ્યારા, મારા ઈષ્ટદેવ, તમે આ લીલા કરો છો. તમે અત્યારે મનુષ્ય શરીર ધારણ કરી અને તપસ્વીનો વેશ લીધો છે, એટલે અહિંસા ધર્મનું તમે આચરણ કરો છો, પણ પ્રભુ જ્યારે જ્યારે મારી કંઈ સેવાની જરૂરિયાત હોય ત્યારે તમે મને બોલાવો છો. જ્યારે જ્યારે તમને એમ થાય કે હવે હનુમાનની જરૂર છે, ફક્ત પ્રભુ મારું સ્મરણ કરજો, હું તરત જ સેવામાં હાજર થઈ જઈશ. પણ પ્રભુ મને તમારી સાથે રહેવું છે, સદાયને માટે તમારી સાથે રહેવું છે. ત્યારે વર્ણી કે, ના ના, અમે સંકલ્પ કરશું, આટલું રાખો, જ્યારે સંકલ્પ કરીએ ત્યારે તમે આવજો. હનુમાન દાદા ત્યાં રહ્યા છે, ભગવાનની પ્રાર્થના કરી આજુબાજુથી ફળ લઈને આવ્યા, પ્રભુને આપ્યા. પ્રભુ જમ્યા, થોડો પ્રસાદ હનુમાન દાદાને આપ્યો છે. ભક્તો, જીવનમાં જ્યારે કંઈ કષ્ટ પડે ને ત્યારે ભગવાનને યાદ કરવા. કેને યાદ કરવા? ભગવાનને યાદ કરવા. નાનું મોટું કષ્ટ આવે ને કોઈ બીજાને યાદ ન કરવા. સ્વામિનારાયણ ભગવાન આપણે ઉપાય બતાવ્યો, કોઈ પણ પ્રકારની આપત્તિ જીવનની અંદર આવે, કોઈનો વડગાટ હોય, ત્યારે હનુમાન મંત્રનો પાઠ કરવો અથવા નારાયણ કવચનો પાઠ કરવો. બીજે જ્યાં ને ત્યાં દોડાદોડ ન કરવી, ક્યાંય ન કરવી. પ્રત્યક્ષ એ આપણી રક્ષા કરવાને માટે આવે છે, આવે છે ને આવે છે. અને આપણે સુખી થઈએ એના માટે સંતો અવનવા ઉપાયો પણ આપણા માટે કરે છે. હો, હમણાં આપણો આ 200 વર્ષનો ઉત્સવ આવે છે ને, શ્રી નરનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ આવે છે. બધા ભક્તો સુખી થાય એના માટે મોટા સંતોએ સંકલ્પ કર્યો કે આપણે મહાપૂજા કરાવીએ, જેથી કરી અને આપણા ભક્તોની અંદર, એના પરિવારમાં, એના જીવનમાં નાનું મોટું કાંઈ દુઃખ હોય ને તો દૂર થાય. ભક્તો, બહુ મોટો પ્રતાપ છે મહાપૂજાનો, કરજો. સંતોએનું આયોજન કર્યું છે, કદાચ તમારા ગામમાં કાગળ પણ આવી ગયા છે, એમની તારીખો પણ આવી ગઈ છે. એમની શરૂઆત આપણો આ પહેલો મહિનો જ 6 તારીખથી થાય છે અને 3 મહિનાની 8 તારીખ સુધી મહાપૂજાનું અનુષ્ઠાન થવાનું છે. શું તાકાત છે એને અનુભવેલી એક વાત છે. ભક્તો, અમે જ્યારે વડોદરામાં ભણતા હતા 2009માં, ત્યારે આપણો મિસ્ત્રી પરિવાર, પૂજ્ય અમારા બીજા વક્તા કૃષ્ણ વિહારી સ્વામી પણ સાથે હતા, આપણો મિસ્ત્રી પરિવાર જે સિનોગ્રા, દેવળિયા ઇત્યાદિ ગામોની અંદર એમના વંશજો બધા રહેતા હતા, એ પરિવારના
ભક્તો સંપ્રદાયની અંદર બહુ સેવા કરી છે. સંતો જ્યારે જ્યારે વર્ષ પૂરું થાય માંડવીનો, એટલે આખા ભારત દેશની અંદર યાત્રા કરવાની માટે નીકળે, એ યાત્રાની શરૂઆત એ પરિવારે કરાવેલી છે. અને આપણા ઘનશ્યામ મહારાજ, એમની પ્રતિષ્ઠા થઈ ત્યારે એમના યજમાન પણ એ પરિવાર હતો. આપણો અંજાર, વડોદરાની અંદર પણ આપણું વાડી મંદિર છે, ત્યાં ઘનશ્યામ મહારાજ છે, બાલુડા ઘનશ્યામ મહારાજ, એમના સેવાના સહભાગી પણ એ જ પરિવાર. નટવરલાલ ચૌહાણ, નટવરલાલ ચૌહાણ એમના દીકરા અશ્વિનભાઈ, અશ્વિનભાઈ નટવરલાલ ચૌહાણ એમના ઘરે અમે રહેતા ત્યારે એ અશ્વિનભાઈ પોતાના મુખેથી પોતાના અનુભવની વાત કરી છે. ભક્તો, ઠીક સ્વામી, કેવો આપણો દિવ્યા સંપ્રદાય, સંતોએ સુખિત આપણે બધાને કરવાને માટે કેવા કેવા ઉપાયો કર્યા છે, એમાંય પણ સ્વામી આ મહાપૂજા છે ને, ઓહો અદભુત ઉપાય, અદભુત, કેવો આ ઉપાય, મહાપૂજા એટલે મહાપૂજા. એટલે સંતોને જિજ્ઞાસા જાગી કે એવું વારી તમને મહાપૂજાની માંથી આમ શું અનુભવ થયો, ત્યારે કે સ્વામી મારા અનુભવની વાત કહું, મારો એક મિત્ર છે, એ થોડી આરાધના કરે પણ કાળી થોડી આરાધના કરે, હનુમાનજીનો ઉપાસક, કાળા હનુમાનજી, હનુમાનજી ગણા હો. સારંગપુરની અંદર ગોપાળાનંદ સ્વામી જ્યારે દાદાની પ્રતિષ્ઠા કરી હનુમાનજીનું આહવાન કર્યું ત્યારે એમ કહેવાય છે કે હનુમાનની એમ લાઈન લાગી કે તમે કયા હનુમાનને બોલાવો છો. ત્યારે સ્વામી કહ્યું કે રામ ભક્ત હનુમાન છે, એમની પ્રતિષ્ઠા મારે કરવી છે. એ કાળા હનુમાનજીના ઉપાસક, એમના મિત્ર હતા અને એની આરાધના કરતા. એમના મિત્રને એમ કે ચાલને, મારો મિત્ર આ અશ્વિન છે, એમને ક્યારેક મારી સામર્થ્ય બતાવવું એમ. એટલે અશ્વિનભાઈ કહે કે સ્વામી મને વાત કરી એટલે મને તું ચાલો કાંઈ વાંધો નહીં, જઈએ એમની ઉપાસના કેવી જોઈ તો ખરા. આ ભાઈને એમ કે ઉપાસના મારી જોવા આવશે એટલે મારો ભાઈ બંધ થોડો ડરી જશે, પણ અશ્વિનભાઈને કાંઈ નહીં કે સ્વામી મને તો ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, આ હા મને સંતો મળ્યા, હરિસ્વરૂપ સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી જેવા સંતો મને મળ્યા, એ સંતોની મને ઓળખાણ થઈ, મારા રગરગની અંદર ભગવાન સ્વામિનારાયણ રહેલા છે, નરનારાયણદેવ મારા રગરગની અંદર રહેલા છે, મારા આખા પરિવારની અંદર એ નરનારાયણદેવ બધાના હૃદયની અંદર કોતરેલા છે, મને કોઈનો ડર જ નથી. મારો મિત્ર હતો, એમના ઘરે ગયો, જોયું વાતાવરણ, જોઈને જેમ થયું કે આ વાતાવરણ આપણે યોગ્ય ન કહેવાય, છતાંય પણ હું ગયો, ભગવાનનું બળ હતું. મારો મિત્ર ઉપાસના કરે, આરાધના કરે, થોડી વાર થાય મારે સામું જોવે, એમ થાય કે અશ્વિનભાઈ બીતા તો નથી ને, પણ મને કે નહીં બીક સ્વામી, મારે ભેગા ભગવાન છે, મને કઈ બીક લાગે, ભગવાનનું બળ છે મારી પાસે, ભગવાનનું બળ, શું કામ મારે ડરવાનું, કોનાથી ડરવાનું, અનંત કોટી બ્રહ્માંડનો ધણી આ નરનારાયણ દેવના ચાર ચાર હાથ મારી ઉપર પડ્યા છે, પછી બીવાની કેની જરૂર છે, શું કામ હું ડરું, બીવાની જરૂર નથી. જોયું બધું, એ ધુમાડા અને કેટલી પુતળીઓ આમ પુતળીઓ આમ લટકતી હોય, વાતાવરણ જોયું, પછી ખબર પડી કે બરોબર છે, કાંઈ વાંધો નહીં. પછી પૂરું થયું, અમારા ઘરે આવ્યો. થોડા દિવસ પછી મોટા સંતો પૂજ્ય આપણા મહંત સ્વામી હતા, હરિસ્વરૂપ સ્વામી, ધર્મકિશોર સ્વામી, પૂજ્ય મુરલી મનોહર સ્વામી વિચરણ કરવા માટે નીકળ્યા હશે અને અમારા ઘરે પધાર્યા. સંતોને હું પ્રાર્થના કરી, સ્વામી મા પૂજા કરવાનો સંકલ્પ છે. ત્યારે સંતો કહે, ભલે ભગત પ્રેમથી મા પૂજા કરીએ. સંતોએ દિવસ નક્કી કર્યો. આ બાજુ અશ્વિનભાઈને એમ કહ્યું, હવે મારી ઉપાસના એને બતાવું, એની ઉપાસના મારી ઉપાસના એને બતાવું કે મને કોણ મળ્યા છે, મારી ઉપાસના એને બતાવું. એના મિત્રને પાસે જઈને તરત કહ્યું, ભાઈબંધ હું તારા ઘરે આવ્યો હતો, હવે તું મારા ઘરે આવજે, હો કાંઈ વાંધો નહીં આવીશ.
માં પૂજાનો દિવસ આવ્યો ને કે સ્વામી હું માં પૂજાની અંદર બેઠો હતો, મારા દીકરા બેઠા હતા હરિકૃષ્ણ અને અરવિંદ, મારા ભાઈના દીકરા પુષ્પેન્દ્રભાઈના દીકરા અને મારો ત્રીજો ભાઈ દેવપ્રસાદ એમનો પણ દીકરો દર્શન, અમે બધા બેઠા હતા માં પૂજાની અંદર બેઠા હતા. સંતો માં પૂજા પ્રેમથી કરાવે અને મજા આવે, સ્વામી માં પૂજા કરવાની એવી મજા આવે ને અનુભવ થાય, આ હા હા. સંતો એક પછી એક મુક્તોનું આહવાન કરે, એક પછી એક મુક્તોનું આહવાન કરે અને તે જ સમયે મારો મિત્ર આવ્યો છે મારા ઘરે, પણ મારા ઘરની અંદર પ્રવેશ ન કરે, દરવાજે બહાર ઊભો હોય, પડદા મારા ખોલેલા, બારીનો દરવાજો બંધ, પણ એના કાચમાંથી અંદર જોયે પણ અંદર પ્રવેશ ન કરે. એટલે મને એમ થયું મારો મિત્ર આવી ગયો હોય, એને બોલાવું અંદર. હું થોડોક ઇશારો કર્યો, આવે નહીં મારો બેટો. ઘણો પ્રયત્ન કર્યો, પછી સ્વામી મને જરા ઠપકો આપ્યો, અશ્વિનભાઈ. એટલે હું સમજી ગયો, ના અત્યારે ઉપાસના કરવા બેઠા છીએ એટલે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની પૂજા કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ. માં પૂજા પૂરી થઈ, આ જગન પૂરો થઈ ગયો અમારો. પછી મારા મિત્રની પાસે જઈને ઠપકો આપ્યો કે ભાઈ યાર, હું તારા ઘરે આવ્યો, તારી જે ઉપાસના થતી હતી એની બાજુમાં આવ્યો, ચાલ એમના દર્શન કરવા બાજુમાં આવ્યો, અને તું મારા ઘરે આવ્યો ને, આ મારી પૂજા થાય ભગવાનની, ભગવાનની બોય, અમારા ગુરુજનો અહીંયા આવ્યા છે, આમ ભગવાનનું સંતોનું અમારા ગુરુજનોનું તું આમ અપમાન કર્યું હોય કે, તું આ કેવો મિત્ર કહેવાય, હાવ આમ કરે. એટલે મારો મિત્ર કે અશ્વિનભાઈ માફ કરજો હોય કે, હું સાધક છું, મારી સાધકની દ્રષ્ટિથી મને પ્રત્યક્ષ દેખાતું હતું કે તમારા ગુરુ જ્યારે મુક્તોનું આહવાન કરતા ત્યારે એ સ્થાપનનો જે બાજોઠ હતો એ બાજોઠ ઉપર એ સામાન્ય સોપારી નથી, જ્યારે કોઈ મુક્તનું આહવાન કરે એટલે એ સોપારીમાંથી આમ દિવ્ય આમ પ્રકાશ નીકળે. મને ઘણી ઈચ્છા હતી તમારા ઘરના ઉંબરા ઉપર હું મારો પગ મૂકું અને તમારા ગુરુજી એ મુક્તનું આહવાન કરે અને જળહળતો દિવ્ય પ્રકાશ એ સોપારીમાંથી નીકળે ને, મારી આંખી અંજાઈ જાય ને હું બળવા લાગું, હું પ્રવેશ ન તો કરી શકતો અંદર. તમારી ઉપાસના એ તો શ્રેષ્ઠ ઉપાસના છે. તમે આટલા સુખી છો, આટલા સમૃદ્ધ છો એનું કારણ તમારી શુદ્ધ અને પવિત્ર ઉપાસના છે, એના કારણે તમે આટલા સુખી છો. સ્વામી એ મારો મિત્ર પોતે કહ્યું. ભક્તો, કદાચ આપણે સામાન્ય સોપારી લાગતી હશે, આપણે દર્શન નહીં થતા હોય મુક્તના, કારણ કે સાધનાની દ્રષ્ટિએ આપણું સ્તર એટલું નીચું છે. કોઈ પણ જાતની એ સાધના, સાધક તો ખરો ને, સાધકની દ્રષ્ટિ એવી હોય કે સામે જે અદ્રશ્ય કોઈ પણ પ્રકારની આરાધનાઓ થતી હોય ને કોઈનું આહવાન થતું હોય એના દર્શન કરી શકે, એની પાસે તાકાત આવે. તો આ સાધકની પાસે તાકાત હતી, સામર્થ્ય હતી, એ સામર્થ્ય કરીને એના દર્શન થતા હતા ભક્તો. આ તાકાત છે મહાપૂજાની ભક્તો. અને પ્રત્યક્ષ એ અનંત મુક્તો એ મહાપૂજાની અંદર આવે. ખુદ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એ મહાપૂજાની અંદર હોય, દિવ્ય અક્ષરધામની સભા હોય ભક્તો. આખું એ અક્ષરધામ એ મહાપૂજા આપણી થતી હોય ત્યાં આવે, અને જેટલા જેટલા મુક્તો એ મહાપૂજાની અંદર બેઠા હોય ને, આખા અક્ષરધામની પૂજા કરતા હોય. પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ એ મુક્તો, બ્રહ્મચારીઓ, સંતો, ભગવદ અવતારો, ભગવાનના રસોયા ભક્તો, જીવબા, લાડુબા ઇત્યાદિ મહા મુક્તો એમની પૂજા થતી હોય છે મહાપૂજામાં. કેટલાય ભક્તો સુખી થયા છે. સંતો બોમ્બે જેવા વિસ્તારોની અંદર જાય, વિદેશની અંદર યાત્રા કરવા માટે જાય,
ત્યારે મહાપૂજાઓ કરી કરીને અનંત જીવોને સુખી કર્યા છે ભક્તો. હા પ્રતાપ. અને ગોપાળાનંદ સ્વામી આપણા હોય એ આપણે સુખી કરવાને માટે આ મહાપૂજાનું આપણે દાન આપેલું છે ભક્તો. હા મહાપૂજા છે માટે જીવનમાં કાંઈ દુઃખ આવે ને ત્યારે ચેતી જવું હો ભક્તો. અને અવસર આપણા ભુજમાં આવવાનો છે ભક્તો. જેને સમય મળે ને લાભ લેજો હો. દિનેશભાઈ રિટર્ન ટિકિટ ક્યારે? આપણે મહાપૂજામાં રહી નહીં શકો ને. 6 તારીખ હો, પેલા મહિનાની 6 તારીખ એની શરૂઆત થાય છે, અનુષ્ઠાનની શરૂઆત થાય છે. વિનોદભાઈ તમારી ટિકિટ વહેલી હશે, લાભ લેવા જેવો હો. નરનાળ દેવનું સાનિધ્ય હોય સદાયને માટે, નરનાળ દેવ વિરાજમાન હોય અને ત્યાં જ બાજુમાં દિવ્ય વાતાવરણ એ મંદિરનું હોય અને મહાપૂજાનું અનુષ્ઠાન થતું હોય અને જે જે ભક્તો ત્યાં આવે ને સુખિયા થઈ જાય. સુખિયા જીવનમાં ભક્તો જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનને સંભાળવાના. ભગવાનમાં એના તરફ પગલાને માંડવાના. પણ આજકાલ બચાડા ઓછી સમજણવાળા લોકો, દુઃખની વાત દર્દની વાત એ છે કે આપણા જ હરિભક્તો હોય અને ખોટા પગલાં માંડવા માંડી ગયા હોય. નાની ઢીંગલીઓ બનાવે, એમાં ચૂંકું ખોસે, પછી કોઈકની વાડીમાં જાય, ખાડા ખોડે ને એમાં નારિયેલ દાટી આવે, સોપારી દાટી આવે. ભક્તો આ આ કઈ દિશામાં આપણે નીકળ્યા? આપણે અનુભવ નથી, આપણે શું મળ્યું છે ભક્તો? વિચાર કરો શું મળ્યું છે આપણે. ભગવાનને મૂકીને ભગવાનનો ભક્ત ક્યાંય જાય નહીં હો. ભગવાન આપણે મળ્યા, ભગવાન ભગવાન મળ્યા છે. સંતો દયા કરીને આપણે ભગવાન આપ્યા છે તો બીજી જગ્યાએ ભૂતાવળોની પાસે જઈને શું કરવાનું છે? અને જે આ ભૂતાવળોમાં જાય છે ને એ મરીને ભૂતાવળ જ થાય છે. નક્કી ભૂતાવળ થવાના છે. ભૂતાવળો કહેશે, ભાઈ તું જીવ્યો ત્યાં સુધી હું તારી સેવા કરી, તું કીધું એમ કર્યું, હવે અમારી નાતમાં તને ભેળવું પડે ને. મારા દગો દે ન ચાલે, દગા કિસી કા સગા નહીં હોતા, ક્યા સમજતે હો અપને આપકો. ચલો હમારે સાથ, હમારે સાથ હી તુમે રહેના પડેગા, કહીં ભી જાને કી તુમે આવશ્યકતા નહીં હૈ, ચલો મેરે સાથ. કહાં જાઓગે? મરીને એ ભૂતાવળ જ થાય છે ભક્તો. કોઈ પણ હોય ને ભૂતાવળ થાય. પહેલી જ પોતાના ચરિત્રથી આપણે આ જાગ્રતતા નીલકંઠ વર્ણી આપે છે. ભલે સંકટ આવે જરાય ચિંતા ન કરજો, ભગવાનનું ધ્યાન કરજો. કોઈને કોઈને ભગવાન તમારી રક્ષા કરવાને માટે મોકલી દેશે. હનુમાન દાદા આવ્યા છે, રક્ષા કરી છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ યાત્રા પોતાની ચલાવી છે. એમ કહી ગયા હનુમાન, હે ચાલ્યા ઉત્તર દિશામાં ભગવાન. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા શ્વેત ગીરી આવ્યો છે, ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા. ગંગા નદી આવી છે, ગંગાની અંદર શ્રી હરિ સ્નાન કર્યું. સ્નાન કરી પ્રભુ પછી ત્યાંથી આગળ ચાલ્યા. હે ત્યાંથી ઉઠી ઉતર્યા જે હતું અથાહની, ઉતર દિશ મચાલિયા અતિ અંતરમાં છે આનંદ. ગંગા નદીને પાર કરી અને ભગવાન ત્યાંથી ઉત્તર દિશા પકડી છે. દયાળુ ભગવાન ઉત્તર દિશા પકડી છે. દયાળ નિધર કથઈ તત્કાળ, ત્યાં તો આડો આવ્યો છે જડ, આવે તેની ગુફા માંથી જડ. ત્યાં તો આડો આવ્યો છે જડ, આવે તેની ગુફા માંથી જડ. વેગ
वही वेग माधारा प्रचंड हाय घोष तिहनो अखंड वही वेग माधारा प्रचंड हाय घोष तिहनो अखंड ભગવાન પહોંચી જશે. જુજો હવે ભગવાન પોતે સ્પીડ પકડેલા. ભગવાન નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા છે, અનેક ભક્તોને સુખી કરવાને માટે નીકળ્યા છે. હિમાલય ની અંદર આવ્યા. ભગવાન ને પહોંચવું છે મુક્તનાથ. સામે ચાલતા ચાલતા બે ગીરીઓ આવી. રસ્તો બંધ થયો. થોડી વાર ભગવાન ત્યાં બેઠા છે. ત્યાંથી એક દિવ્ય પુરુષ દેખાણો, એમને માર્ગ બતાવ્યો એટલે ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા મુક્તનાથ પહોંચ્યા છે. ભગવાન મુક્તિનાથ ના દર્શન કર્યા. બોલીએ મુક્તિનાથ ભગવાન કી. ભગવાન જાય છે આગળ. ત્યાં તપ કર્યું. ઋષિમુનિઓને આશ્ચર્ય થયું. ઋષિમુનિઓ વિચારે, આહા, કોણ હશે? આ પ્રહલાદ હશે કે ધ્રુવ હશે, કાર્તિક સ્વામી હશે, સનત કુમાર હશે કે સ્વયં નારાયણ ભગવાન હશે, કોણ હશે? 4 મહિના સુધી ભગવાન ત્યાં તપ કર્યું. સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા, દર્શન દઈ અને વરદાન આપ્યું છે, અદ્રશ્ય થયા છે. અને ત્યાર પછી ભગવાન આગળ માર્ગ પકડ્યો છે. કુટોલપુર ની અંદર આવ્યા છે. એમ જોતા તે વન સમગ્ર આવ્યું એક ત્યાં ભૂટોલ પોતાની ઓળખાણ કરાવી શ્રી હરિ આગળ વધ્યા છે. ગોપાળ યોગી ને મળ્યા છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરી 1 વર્ષ સુધી ભગવાન ત્યાં રહ્યા. અને ત્યાં રહેલા ગોવાળોને જંગલી પશુઓના ભયથી મુક્ત કરી ગોપાળ યોગીઓને દિવ્ય ગતિ આપી. અને ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા છે. શિરપુરની અંદર આવ્યા છે. શિરપુરની અંદર ત્યાં ભગવાન કાર્ય કરી આદિવરહા પધાર્યા, બંગદેશ પધાર્યા. અને પછી
શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા છે ભક્તો. અનેક જીવાત્માઓને ભગવાન સુખી કરે છે. હો જે જે ભગવાનના શરણે આવે સુખી થાય. સિદ્ધવલ્લભ રાજાની પાસે એક વિપ્રા આવ્યો હતો, એમને પણ ભગવાને સુખી કર્યો છે. પછી શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા કામાક્ષી દેવીની જાળીમાં આવ્યા. પીબેકને ઓળખાણ થઈ, એ પણ ભગવાનની આગળ નમ્યો છે. શ્રીહરિ એને પણ પોતાનો આશ્રિત કરી અને આગળ પોતાના પાવન પગલાઓ પધરાવ્યા છે. ભૂમિને પવિત્ર કરતા કરતા નવલખો પર્વત છે. 9 લાખ યોગીઓને પોતાનું દર્શન આપી, 9 લાખ સ્વરૂપ ધારણ કરી અને એમને સુખ આપી અને આગળ ચાલતા કપિલાશ્રમ પધાર્યા છે. ગંગા સાગરના સંગમે આવી કપિલાશ્રમમાં ભગવાન પોતે ત્યાં રહ્યા અને ત્યાંથી પ્રભુ આગળ ચાલતા ચાલતા જગન્નાથપુરીમાં આવ્યા છે. જગન્નાથપુરીમાં શું કામ કર્યું છે એની વાત નિષ્કુળાનંદ સ્વામી કરે છે. ત્યાં જગન્નાથપુરીમાં રહ્યા અને કઈ રીતે ત્યાં કામ કર્યું એના શબ્દો આપણે સાંભળીએ. રહ્યા ભક્તિ સુત ત્યાં માત. રહ્યા ભક્તિ સુત ત્યાં માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ. રહ્યા ભક્તિ સુત પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ. આવ્યા પુરુષોત્તમા પુરી માઈ, નિર્ભયા જગન્નાથજીને ત્યાંય. ભગવાન જગન્નાથપુરીમાં આવ્યા, જગન્નાથ ભગવાનના દર્શન કર્યા. ઇન્દ્રદ્યુમ્ન સરોવર હતું, એમને કિનારે આવ્યા. ત્યાં રહેલા અસુરોને એ જગન્નાથપુરીમાંથી દૂર કરી અને જગન્નાથપુરીને પવિત્ર કર્યું છે. ભગવાન ત્યાંથી પછી આગળ ચાલ્યા છે. આગળ ચાલતા ચાલતા ભૂતપુરી પધાર્યા. રામાનુજ સ્વામીની ગાદી છે ત્યાં આવ્યા. ત્યાંથી કન્યાકુમારી, જનાર્દન, આદિકેશવ અને ત્યાંથી મળિયાચલ પર્વતે સાક્ષી ગોપાલના દર્શન કર્યા. કિષ્કિંધા નગરીમાં આવ્યા, પંપા સરોવરે આવ્યા છે. ત્યાંથી પંઢરપુર, વિઠુબાના દર્શન કરી, દંડકારણ્ય, ગોદાવરી નદીમાં સ્નાન કરી અને ત્યાંથી આગળ ચાલતા નાસિક આવ્યા. ત્રેમ્બકેશ્વર મહાદેવના દર્શન કર્યા. નર્મદાને ઉતરી, મહીને ઉતરી સાભર આવ્યા. ભીમનાથ ભગવાનના દર્શન કરી, ગોપનાથના દર્શન કરી લોઢવા પધાર્યા. લોઢવાથી હવે ભગવાન આવી ગયા છે માંગરોળ. ક્યાં આવ્યા? માંગરોળના કયા ભગત? ગોવર્ધન ભગત. અને ભગવાનને એમને સુખડી જમાડી અને ભગવાન પછી એમની ફઈનો પણ ઉધાર કરી આગળ ચાલતા ક્યાં આવ્યા? લોજની વાવ આવ્યા છે અને લોજની નારીઓ ભેગી થઈ અને સંતો એ શબ્દોની નોંધ કરી છે આપણે સાંભળી. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. ભક્તો મારા કાઢી નાખજો, તાલી વગાડજો. એ વર્ણિરાજની મૂર્તિનું ધ્યાન કરજો. કેવી ભગવાનની મૂર્તિ હતી! લોજની વાવ ઉપર આવી અને વિરાજમાન થયા છે. નગરની નારીઓ આવીને ભગવાનના દર્શન કર્યા છે. એ ભગવાનનું શરીર કેવું હતું સ્વામી એની નોંધ કરે છે. દૂર પડ રે દેખી દયા ઉપજી, દૂર પડ રે દેખી દયા ઉપજી,
भटूक ब्रह्मचारी आवी बेटा भटूक ब्रह्मचारी ब्रह्मचारी आई बटूक ब्रह्मचारी मत जो दरबार मत जो दरबार कहो जी ऋषभ के ऋषभ के राग विचारी आई भटूक ब्रह्मचारी आई रे था भटूक ब्रह्मचारी नारियो आवी अने ब्रह्मचारी ने कहे अरे आ दुबड़ी काया हे प्रभु तमे वैराग्य केम लीधो काई माता पिता नी साथे परिवार नी साथे काई वीस थी छे के केम छे के एमने निकली गया आ तमारू कोमल शरीर कई रीते तमे खमता हसो अरे आ शरीरे तो साल दुसाला थी शणगारवानू होय आभूषणो एनी ऊपर धारण करवाना होय आ तमे वलकल वस्त्र पर पहेरवाना होय कंचन जेवी आ तमी काया ने आम केम रोड़ी नाखी छे आ तमारा मस्तक ऊपर तो मुगट शोभे मुगट अने आवड़ी जटा वधारी छे बोलो ए बोलो बोलो बाला ब्रह्मचारी तमारी छबी तो विश्व थी बहु न्यारी छे हो अमने लागे छे के तमे सूरज हसो सूरज नीलकंठ बनी ब्रह्मचारी आ नारियों नी समू जोता नथी नड़ी नीची छे सदा शिव लागो छो कदाच अक्षरपति भगवान पोते लागो छो नीलकंठ ब्रह्मचारी जोता नथी हवे बरोबर जे पिता थकी तमे प्रगट्याओ इने धन्य छे चालो बटुक ब्रह्मचारी अमारा घरे चालो तमे बहु रूपाड़ा छो केवा शोभो छो एनी नोध करे छे विहारी लालजी महाराज शोभा जो हो शोभा जोई तमारा शरीर नी शोभा जोई तमारा शरीर नी कोटिक का आवी बेटा भटूक ब्रह्मचारी आवी बेटा भटूक ब्रह्मचारी शालिग्राम नो बटवो गड़ामा शालिग्राम नो गड़ामा कर जप मार कर जप मार दरिया बेटा भटूक ब्रह्मचारी आई बेटा भटूक ब्रह्मचारी विश्व विहारी नीलालय मारू विश्व विहारी नीलालय मारू ओ विश्व विहारी नीलालय मारू विश्व विहारी नीलालय भटूक ब्रह्मचारी आवी बेटा भटूक ब्रह्मचारी आवी बेटा भटूक ब्रह्मचारी आवी बेटा भटूक ब्रह्मचारी लोजनी अंदर भगवान नीलकंठ होनी पधारिया सुखानंद स्वामी आव्या इमनी साथे आश्रम नी अंदर गया પીપલાણામાં રામાનંદ સ્વામીની સાથે મેળાપ થયો પછી રામાનંદ સ્વામીની સાથે ફર્યા દીક્ષા આપી સહજાનંદ સ્વામી નારણ મુનિ નામ પાડ્યું
પછી ગાદી સોંપી, ગાદી સોંપી ધર્મધુરા સોંપી, અને રામાનંદ સ્વામી ફરીણીની અંદર આવી અને વિચાર કરે, હવે જે મારે કરવાનું હતું, ભગવાન મને જે આજ્ઞા કરી હતી એ તમામ કામ પૂર્ણ થયું છે, એટલે હું આ શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામને પામું, આવો સંકલ્પ કરીને ફરીણીની અંદર આવ્યા છે. ફરીણીની અંદર અનેક ભક્તો મુક્તો ત્યાં ભેગા થયા, એમને રામાનંદ સ્વામી ખૂબ ઉપદેશ આપી અને છેલ્લી રજા માગી છે. વિક્રમ સંમત 18 વર્ષ 68મું માક્ષર સુદ 13ને દિવસે રામાનંદ સ્વામીએ પંચભૌતિક દેહનો ત્યાગ કરી અને આ લોકમાંથી વિદાય થયા છે. આવી દિવ્ય કથાનું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર લેખન કર્યું છે. આ વિશેષ જે કથા છે આપણે આવતીકાલના કથા પ્રસંગની અંદર સાંભળશું. અત્યારે ભગવાનના મંગલમય નામની સાથે અહીં જ આ કથાને વિરામ આપશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામી નારાયણ ભગવાનની, શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની. મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય અનુપ ઇષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, દિવ્યા સભા મંડપ ત્યાં બિરાજી દર્શનનું દાન આપી રહેલા ભગવાન હરિકૃષ્ણ મહારાજ, રાજા ધીરાજ સહજાનંદ સ્વામી મહારાજ, એમના પાદારવિંદમાં બેસી દિવ્ય કથાનું રસપાન કરાવી રહેલા પૂજ્ય વક્તાશ્રી, દિવ્ય સંત સભામાં આપણને સૌને દર્શનનું દાન આપી રહેલા માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, ભુજ મંદિરેથી આજ ખાસ કથા પ્રસંગે અહીં પધાર્યા છે એવા શાસ્ત્રી સ્વામી શુકદેવ સ્વરૂપ સ્વામી, ભાટ મંદિર ભાટ આપણું વિશ્રાંતિ ભુવન ફરીવાર આપણને દર્શન આપવા માટે પધાર્યા છે એવા સદગુરુ સ્વામી પરમેશ્વર સ્વરૂપ સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી અક્ષર વિહારી સ્વામી, સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈથી પધારેલા શાસ્ત્રી સ્વામી જય કૃષ્ણદાસજી સ્વામી કપિલ સ્વામી, અમારા મંડળના મૂર્ધન્ય વક્તા એવા શાસ્ત્રી સ્વામી ગોલોક સ્વામી, નારાયણ પ્રિય સ્વામી, કોઠારી સ્વામી, માધવ પ્રિય સ્વામી વગેરે નાના મોટા સંતો, રાબડિયા પરિવાર, રાબડિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે સાંખ્યયોગી બહેનો, કર્મયોગી બહેનો સૌને ભાવભર્યા હેતુભર્યા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીની કલમ અવિરત ચાલી છે અને ભગવાનના ચરિત્રોનું ગાન આપણે કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, વક્તાશ્રીએ શાંતિ પાઠની કથાનું આપણને શ્રવણ કરાવ્યું. આપણા મોટેરા સંતોએ ભક્ત ચિંતામણી અંતર્ગત ભગવાન નીલકંઠ વર્ણીનું જે વન વિચરણ છે, વન વિચરણની વાટ લીધી અને લોજમાં આવીને સ્થિર થયા ત્યાં સુધીની કથા એને શાંતિ પાઠની કથા કહેલી છે. એટલે વાલા ભક્તજનો, જીવનમાં ક્યારેક ક્યારેક અશાંતિ ઊભી થાય ત્યારે જરૂરથી આ જે નિષ્કુળાનંદ સ્વામીના લખેલા જે પ્રકરણો છે એનો પાઠ કરજો. જીવનમાંથી અશાંતિ ચાલી જશે અને અંતરમાં શાંતિના શેરડા છૂટશે એવી અદ્ભુત કથા આજે વક્તાશ્રીએ આપણને સંભળાવી. વાલા ભક્તજનો, આપણે આંગણે આ રાબડિયા પરિવારના આમંત્રણને માન આપી અને ક્યાંય ક્યાંયથી સંતો જ્યારે પધાર્યા હોય ત્યારે પ્રથમ આપણે સંતોનું પૂજન કરીએ ત્યારે આવું કરીશ. દિનેશભાઈ અને નારણભાઈ એમના સુપુત્રો સહિત પધારશે અને પધારેલા સર્વે સંતોમાં માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી પોતાના જીવનને કૃતાર્થ બનાવશે. ભુજ મંદિરેથી પધારેલા ભુજ મંદિરના નવ યુવાન ટ્રસ્ટી એવા શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામીને પુષ્પમાળા પહેરાવજો. બાજુમાં પૂજ્ય રાધારમણ સ્વામી, અક્ષર વિહારી સ્વામી, આ બાજુ ભાટ વિશ્રાંતિ ભુવનથી બબ્બે વખત આવી અને આપણને દર્શનનું દાન આપી એવા પૂજ્ય પરમેશ્વર સ્વામીને હાર પહેરાવજો.
આપણું સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈથી સંતો ફરી ફરી આવી રહ્યા છે ત્યારે આજ આપણને દર્શન આપવા માટે પધાર્યા છે એવા શાસ્ત્રી સ્વામી જય કૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી સ્વામી, અનંત યાત્રાઓ હોવા છતાંય પણ આજે સમય ફાળવી અને આપણી સભામાં પધાર્યા છે પૂજ્ય ગોલોક સ્વામી, અને કોડાઈ ગુરુકુલથી પધાર્યા છે એવા અમારા કપિલ સ્વામી, માંડવી મંદિરના કોઠારી સ્વામી માધવપ્રિય સ્વામી, એમની સાથે પધારેલા જય હરિ વિજ્ઞાન સ્વામી, પતિત પાવન સ્વામી વગેરે સંતોને પુષ્પમાળા પહેરાવી અને આપણે સંત પૂજનનો લાવો અવશ્ય લેશું. એની વચ્ચે જ્યારે પૂજ્ય સુખદેવ સ્વામી અહીં પધાર્યા છે ત્યારે સુખદેવ સ્વામીને કહીશ, આ રાબડિયા પરિવારને અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે. પધારશે શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ સ્વામી. અવતીર્ય નિજાક્ષરાત પરા દિહ મૂર્ત્યાં બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણી નર નારાયણ દેવ પાહી માં, નર નારાયણ દેવ પાહી માં. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ, અદ્ભુત અને દિવ્ય ભગવાન શ્રી નીલકંઠવર્ણીની કથાનું શ્રવણ કરાવતા પૂજ્ય વક્તા મોદે શ્રી પ્રેમવલ્લભદાસજી સ્વામી, માંડવી મંદિરના મહંત પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય અક્ષરવિહારી સ્વામી, પૂજ્ય પરમેશ્વર સ્વામી, માંડવી મંદિરના કોઠારી પૂજ્ય કૃષ્ણ વિહારી સ્વામી, બીજા કોઠારી પૂજ્ય માધવપ્રિય સ્વામી, ગોલોક વિહારી સ્વામી, ઉપસ્થિત આદરણીય સર્વે સંતો તથા યજમાન પરિવાર તેમજ યજમાન પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાન શ્રી નીલકંઠવર્ણી નાની વયે 11 વર્ષની વયે જ્યારે ઘરનો ત્યાગ કરી અને સારા એ ભારત વર્ષની યાત્રા કરી અને સારા એ ભારત વર્ષની યાત્રા કરતા કરતા એવા મહાપુરુષોને, એવા સંત પુરુષોને મળ્યા અને આખાએ 7 વર્ષની યાત્રાની અંદર વાલા ભક્તજનો અનેક સંપ્રદાયના આચાર્યનો યોગ થયો અને ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષની અંદર નક્કી કરી લીધું કે મારે એક એવા સંપ્રદાયની સ્થાપના કરવી છે કે જે આ જગતમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી કલ્યાણનો માર્ગ અવિરત ખુલ્લો રહે. આવી ભાવનાથી વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વન વિચરણની સાથે સાથે 7 વર્ષ સુધી એવું નિરીક્ષણ કર્યું કે મારે સંપ્રદાયની અંદર શું શું સ્થાપવું છે અને કઈ કઈ પ્રણાલિકા આ સંપ્રદાયની અંદર લાવી છે. અને વાલા ભક્તજનો, આપ જોઈ રહ્યા છો, આજે ગૌરવની સાથે કહી શકીએ, આજે હર્ષથી કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વાલા ભક્તજનો આપણો છે એટલે ગૌરવ નહીં, પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયની જે રીતિ, સ્વામિનારાયણ સંપ્રદાયના જે પરંપરાની અંદર આવતા જે સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવતા જે પરંપરાથી ભક્તો, એના જીવન તમે જુઓ ને તો વાલા ભક્તજનો એક બ્રાહ્મણથી પણ વટાવી જાય ને એવા એ ભક્તોના જીવન આજે આપણે જોઈ રહ્યા છીએ. એ સંતોની પણ પરંપરા તો જુઓ વાલા ભક્તજનો, જે ભગવાન સ્વામિનારાયણની ચારે બાજુ એ 500-500 પરમહંસો જાણે વિટળાઈને બેઠેલા હોય ત્યારે એની છાયા પણ એક ધર્મની એક ભાષા બતાવતા હોય એવી તો એક સંતોની છાયા હતી. એ સંતો કેટલા મહાન હશે, એ સંતોની અંદર વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ કેટલાય પ્રકરણો બદલાવી અને એ સંતોની અંદર કેવું તેજ અને કેવું દિવ્યતા એ લાવ્યા હશે વાલા ભક્તજનો ગોપાળાનંદ સ્વામી જોઈને. તો વાલા ભક્તજનો, આમ તો યોગની અંદર વિશારદ, યોગની અંદર શ્રેષ્ઠ કહેવાય, પણ એ ગ્રહણની સ્થિતિને પણ અટકાવી દે એ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ, એ બ્રહ્માનંદ સ્વામી જેમને બ્રહ્મ પરછંદા જેના મુખમાં હંમેશા હોય એવા બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ વ્યાપકાનંદ સ્વામી, એ સ્વરૂપાનંદ સ્વામી, આવા અનેક સંતો ભગવાન સ્વામિનારાયણની પાસે હતા અને એ ભગવાન સ્વામિનારાયણ વાલા ભક્તજનો આટલા આટલા સંતોને પોતાની પાસે રાખ્યા એનું જો કારણ હોય ને તો ભગવાન સ્વામિનારાયણ આ બધાએ સંતોને નિર્વ્યાજ પ્રેમ આપ્યો છે. એ નિર્વ્યાજ પ્રેમને કારણે સંતો
ભગવાન સ્વામિનારાયણના શરણે રહી અને ભગવાન સ્વામિનારાયણ જેટલું કહે ને એટલું કરતા, અને આ સંપ્રદાયના વિકાસની અંદર સંતોનો ખૂબ મોટો ફાળો છે. આજે એ જ ભગવાન શ્રી નીલકંઠ વર્ણિના ચરિત્રનું શ્રવણ કરીએ છીએ. ભગવાન શ્રી નીલકંઠ વર્ણિના ચરિત્રનું શ્રવણ કરીએ ને ત્યારે મનની અંદર એમ થાય કે આપણા માટે ભગવાને કેટલું કર્યું છે, ભગવાને આપણા માટે કેટલો દાખલો કર્યો છે. એ તો સંકલ્પ માત્રથી આપણાનું કલ્યાણ કરી શકે, પણ અનંત જીવાત્માને પોતાની મૂર્તિનું સુખ, પોતાના સાનિધ્યનું સુખ ભગવાન સ્વામિનારાયણને આપવું હતું ને, એટલા માટે આજે સાત સાત વર્ષ સુધી ઉઘાડા પગે વન વિચરણ કરી અને આપણા ગુજરાત પ્રદેશની અંદર આવી અને સ્થિર થયા, અને સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બિરાજમાન થયા. અને વાલા ભક્તજનો, આજે એ જ સંપ્રદાયના સંવાહક આપણે છીએ, એ જ સંપ્રદાયના અનુયાયી આપણે છીએ. અને આજે વાલા ભક્તજનો માંડવી વિસ્તારની અંદર જોઈ દે તો આવી તો કેટલીય આવી દિવ્ય કથાઓ થઈ રહી છે. અને આજે આ રાબડિયા પરિવારને આંગણે જે કથા થઈ રહી છે ને, તે વાલા ભક્તજનો કેવા કેવા સંતો એ માંડવી મંદિરના મહંત પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીના જીવન ઉપર જોઈને તો પણ એમ થાય કે આવા સાધુના દર્શન, આવા સાધુની પાસે બેસવાથી પણ વાલા ભક્તજનો એટલો તમને સત્વગુણ વર્તે, એટલો સત્વગુણ વર્તે. જ્યારે તમે અંતરથી વિચારો ને ત્યારે ખબર પડે કે આવા સાધુની પાસે બેસવાથી, આવા સાધુનો ચરણ સ્પર્શ કરવાથી, આવા સાધુના દર્શન કરવાથી આપણે કેટલી અંતરની અંદર અનુભૂતિ થતી હોય છે. અને એ વાલા ભક્તજનો આપણી કથામાં આવા સંતો પધારે, આવા ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવા મળે, એ જ આપણા જીવનમાં મોટામાં મોટું દિનેશભાઈ ભાગ્ય છે. નારણભાઈ, તમારા અંતરમાં ઘણા વર્ષોથી સંકલ્પ સેવાયેલો હતો. જ્યારે બાપુજી ધામમાં ગયા ને ત્યારથી તમારા અંતરમાં તમે સંકલ્પ કરી રાખ્યો હતો કે અમારે અમારા ઘર આંગણે જ કથા કરવી છે. અને તમારા માતૃશ્રી કેશરભાઈને, તમારા માતૃશ્રી કેશરભાઈને પણ સંકલ્પ હતો કે અમારે આવી કથા કરવી છે. અને એ સંકલ્પ વાલે ભક્તજનો આ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને નર નારાયણ દેવ આ સંતોના હૃદયમાં રહી અને તમારા સંકલ્પ પૂર્ણ કરે છે. મને બરોબર યાદ છે બાપુજી, જ્યારે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા, નારણભાઈ અમદાવાદ હતા ને અમે પણ અમદાવાદ હતા તે વખતે, અને બરાબર એકાદશીનો દિવસ હતો. બાપુજી બારસના ધામમાં ગયા ને, બારસના ધામમાં ગયા, એકાદશીનો દિવસ હતો. અને બીજે દિવસે અમને ત્યાંથી નીકળવું હતું, અને બાપુજીની પાસે દરરોજ નારણભાઈ ત્યાં જતા, અને બાપુજી બસ અંતરની અંદર એક જ છેલ્લી એવી ઈચ્છા વ્યક્ત કરવી હતી, કરી હતી કે બસ મારા જીવનનું અહીંયા પૂર્ણ થયું છે, બસ તમે ભગવાનનું ભજન કરજો અને નરનાળ દેવના થઈને રહેજો. કંપાલાની અંદર રહી કરીને ખૂબ સારો સત્સંગ કર્યો છે બાપુજી. જ્યારે અમે 2017ની સાલમાં નાનભાઈ તમારા ઘેર અમે પધરામણી કરવા માટે આવ્યા હતા, અને તમારા માતૃશ્રી તે વખતે ત્યાં હતા, પણ પિતાજી તે વખતે નહોતા ત્યાં, દેશમાં આવ્યા હશે. તે વખતે વાલા ભક્તજન, મને બરોબર ખબર છે, પૂજ્ય વક્તા મોદયશ્રીએ એમ કહ્યું કે જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે હનુમાનજી મહારાજ યા તો નરનારાયણ દેવ આપણા ઈષ્ટદેવના મહામંત્રનો જાપ કરજો. અને તે વખતે વાલા ભક્તજનો, મને ખબર છે નારણભાઈના ઘરમાં થોડીક ગ્રસ્ત જીવન હોય, પારિવારિક સંબંધ સારા હોય, પણ માનસિક તણાવ હોય. માનસિક તણાવ હોય ને એને દૂર કરવા માટે જો કોઈ સાચા સદગુરુનો યોગ થઈ જાય ને સાચું માર્ગદર્શન આપે તો ઠીક, નહીતર માનસિક તણાવની અંદર માણસ ક્યાં ને ક્યાં દોડ મૂકે ખબર ન પડે. અને વાલા ભક્તજનો, માનસિક તણાવની અંદર એક જ સંતો એ નારણભાઈને અને કેસરભાઈને પણ કીધું હતું કે અહીંયા કંપાલા બેઠા બેઠા દરરોજ આજ સુધી પણ નારણભાઈ જ્યારે કંપાલા હોય ને ત્યારે કંપાલામાં બેઠા બેઠા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજને દરરોજ 5 દંડવટ કરે છે. એમના માતૃશ્રી દરરોજ પંચાંગ પ્રણામ ત્યાં કંપાલામાં બેઠા બેઠા કરે છે. અને આ સંતોએ નિયમ આપ્યો અને વાલા ભક્તજનો પ્રત્યક્ષ દાખલો
કે એના જીવનમાં રહેલી જે અશાંતિ છે ને એ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ દૂર કરી અને એના જીવનમાં આજે એને ગૌરવ છે. આવો સંતોનો યોગ અને સંતોના આશીષથી જ્યારે પવિત્ર જીવન જીવતા હોય ને ત્યારે વાલા ભક્તજનો સંતોનો યોગ આપણે એટલો માર્ગદર્શન એટલે આનંદકારી હોય કે જેનાથી આપણે ખૂબ આનંદ મળે. અમે ગયા વર્ષે 2-3 વખત દિનેશભાઈને પણ ફોન કર્યો હતો અને દિનેશભાઈ પણ જ્યારે આ કથાની નિયુક્તિ થઈ ગયા મંડળની અંદર જ્યારે અક્ષરપ્રિય સ્વામીએ આ કથાની નિયુક્તિ કરી ત્યારે વાલા ભક્તજનો દિનેશભાઈએ કીધું કે સ્વામી અમારા ઉત્સવમાં આવજો અને આવશું. અને જ્યારનો ઉત્સવ હતો ત્યારે નાંગલપરના ઉત્સવમાં આ કથા દોઢાતી હતી અને એક દિવસ આપણે કથા લેટ કરી અને તે વખતે આપણી 15 તારીખે કથા સ્ટાર્ટ થવાની હતી અને સંતોના કહેવાથી તમે જે કથા પાછળ લઈ ગયા એનાથી પણ સંતો રાજી થયા. અને દિનેશભાઈ તમારા જીવનમાં જે બાપુજીએ જે કાર્ય કર્યું છે, જે કુંવરજી બાપાએ જે દાખલો કર્યો છે ને, એ હંમેશા તમારા માટે એને યાદ રાખજો. તમારા માટે બહુ સર્વશ્રેષ્ઠ દાખલો કર્યો છે અને બાપુજી કંપાલાની અંદર રહી કરીને ખૂબ સારો સત્સંગ કર્યો છે અને તમને પણ સત્સંગ ઓળખાવ્યો છે અને આજે માતૃશ્રીને તમને સાચવવાના છે. તમારા એક આદર્શ રૂપ છે, માતૃશ્રી એક તમારા પ્રેરણા સ્ત્રોત છે અને માના આશીર્વાદ તમે લઈ લેજો તો જીવનની અંદર ખૂબ શાંતિ અને આના કરતાં પણ વધારે સુખ્યા થશો એમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. જ્યારે આ કથાની વાત આવી ત્યારે અમે થોડીક વાત કરી હતી નારણભાઈ દિનેશભાઈ કે નાંગલપર મંદિરનો ઉત્સવ આવે છે તો એમાં ઉત્સવની અંદર સેવા કરજો. અને વાલા ભક્તજનો હરિભક્તોના મનની અંદર કેવી ભાવના હોય, જ્યારે પહેલા જ દિવસે દિનેશભાઈ મળ્યા અને મહેશભાઈ લઈ આવ્યા હતા દિનેશભાઈને મળવા માટે અને દિનેશભાઈના બંને દીકરા સાથે હતા, ત્યારે સ્વામી અમારી આવી ઈચ્છા છે શું કરીશું, તો મેં તું કાંઈ વાંધો નહીં જાહેર કરી દે તમારી સેવા. કે ના સ્વામી જાહેર ન કરતા, એ કે અમારી કથા આવે ને એમાં તમે આવજો ને એમાં તમે જાહેર કરજો. તો મેં તું એમ કરીશું, તે કે હા સ્વામી એમ કરવું છે. અને સાથોસાથ એ કે અમારી પહેરાવણી પણ એ સ્ટેજ ઉપર નહીં, અમારા સ્ટેજ ઉપર અમને પહેરાવણી આપજો. તો વાલા ભક્તજનો આ પરિવારને એકવાર આવી જે ભાવના દાખવી છે ને એકવાર હાથ તાલીને નાદે વધાવો. અક્ષરનિવાસી દાદીમાં અક્ષરનિવાસી દાદા વિશ્રામભાઈ નાનજી રાબડિયા, અક્ષરનિવાસી દાદીમાં પ્રેમભાઈ વિશ્રામ રાબડિયા, અક્ષરનિવાસી કુંવરજીભાઈ વિશ્રામ રાબડિયા, દાદા દાદી અને પિતાશ્રી આ ત્રણેય મહાપુરુષોની પુણ્ય સ્મૃતિમાં, આ ત્રણેય પૂર્વજોની પુણ્ય સ્મૃતિમાં વાલા ભક્તજનો આ સેવા તો આમ ત્યાં જાહેર કરવી હતી પણ નરનારાયણ દેવ જે ધારે એ થાય, પણ આજે એમની કથામાં આજે સેવા જાહેર કરીએ છીએ ત્યારે આ ત્રણેય પૂર્વજોની પુણ્ય સ્મૃતિમાં નાંગલ પર નૂતન મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને નરનારાયણ દેવ એના કાયમી થાળ માટે વાલા ભક્તજનો આ પરિવાર તરફથી રૂપિયા 3 લાખની સેવા પ્રાપ્ત થઈ રહી છે. દાદાના 1 લાખ રૂપિયા, દાદીમાના 1 લાખ રૂપિયા અને પિતાશ્રીના 1 લાખ રૂપિયા પેઠે ત્રણે ત્રણ પૂર્વજોની પુણ્ય સ્મૃતિમાં 3 તિથિ આ દિનેશભાઈ અને નારણભાઈ અને એમના માતૃશ્રી કેશરભાઈએ જ્યારે આટલી સેવા કરી છે ત્યારે હું પરમેશ્વર સ્વામીને કહીશ કે પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીના વરદ હસ્તે જ આપણે આ યજમાન પરિવારને પેરામણી કરીશું. સાથોસાથ આવશે નારણભાઈ અને દિનેશભાઈ આવી જાઓ, આપ બંનેને પેરામણી કરવી છે, તમારા દીકરાને પણ સાથે લઈ લેજો અને તમારા જીવનની અંદર વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજનો જે યોગ છે કાયમ માટે રાખજો અને આવા પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી પૂજ્ય શ્રી હરિસ્વામીનું મંડળ આપણે પ્રાપ્ત થયું અને તમારી કથા શોભાળી દીધી એટલે પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીના સંતોને પણ એકવાર હાથ તાલીને નાદે વધાવો. વાલા ભક્તજનો દરરોજ આવું, દરરોજ અહીંયા કથા કરવી, સમયસર અહીંયા પ્રારંભ કરી દેવો. આજે તમારી વાડીથી છેટ મંદિરેથી તમારી વાડીએ આવે આવા સંતોને અને એની સાથે એવા કોઠારી સ્વામી પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય કૃષ્ણ વિહારી સ્વામી
અને પૂજ્ય ઘનશ્યામ નંદન સ્વામીને પણ એકવાર હાથ તાલી નાદે વધાવો કે આવું સરસ પ્રસંગ આપણે સોભાડી દીધો. બંને ભાઈઓ આવશે, પેરામણી સ્વીકાર કરશે અને પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીનો રાજીપો સ્વીકાર કરશે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. સાથે સુખદેવ સ્વામી પણ પેરામણી કરાવશે. વાલા ભક્તજનો, અહીં જ આપણે આપણી આ કથાનો ત્રીજો દિવસ એને અહીં પૂર્ણ કરીશું. આપણું આ સત્ર પૂર્ણ થાય એટલે દરેક ભક્તજનોને અહીં હળવો નાસ્તો કરજો, એનું કારણ કહી દઉં તમને. આજે રાત્રે અહીંથી આપણે ભવ્ય રાસોત્સવનું આયોજન છે. બરાબર 7:30 વાગ્યે તમે બધાએ રેડી થઈ જજો, થોડું જમજો અને રાસોત્સવ રમ્યા પછી વિશેષ પ્રસાદનું આયોજન છે એટલે એ વિશેષ પ્રસાદ આમ હરખો જમી અગાય ને. રોજવાળું તો ઊભું જ હોય, સમજાને, રોજવાળું તો રોજ પડ્યું જ હોય, પણ આ તો વિશેષ પ્રસાદનું આયોજન છે એટલે હળવું થોડું જમી અને 100 ડગલા હાલવાનો નિયમ હોય હાલી લેજો અને વોકિંગ કરવાનો નિયમ હોય વોકિંગ કરી લેજો. બરાબર 7:30 વાગ્યે આપણે આ જ સભા મંડપમાં અથવા તો જ્યાં આપણે વ્યવસ્થા ગોઠવી હશે ત્યાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરીશું અને એમાં અમારા પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી અને વાસુદેવ સ્વામી બંને સંતો પધારશે. આપણા નંદ સંતો રચિત કીર્તનોથી આપણે રાસોત્સવનો લાભ લઈશું અને એની સાથે સાથે આપણા સત્સંગીના દીકરાઓ સાથે મળી અને ઓર્કેસ્ટ્રાની પાર્ટી લઈને આવશે અને અહીંયાથી ભવ્ય રાસોત્સવનું આયોજન થશે એટલે સર્વે ભક્તજનો અહીં કથા પૂર્ણ થાય એટલે પ્રસાદ, ભોજનરૂપી પ્રસાદ લેવા માટે પધારજો. આવતીકાલે 19/12/2022 સોમવાર આવતીકાલે બપોર પછી સત્રમાં આપણે ફૂલ ડોલનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે. આવતીકાલે પવિત્ર એકાદશીનો દિવસ છે અને એકાદશીનો દિવસ અને યોગાનું યોગવાલા ભક્તજનો ભક્ત ચિંતામણી અંતર્ગત સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્યનો દિવસ આવતીકાલનો દિવસ છે એટલે આવતીકાલે આપણે સભામાં પણ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા ગાન કરશું અને કથા શ્રવણ કરશું. આવતીકાલે સફલા એકાદશી છે, આવજો બધાએ. બધાએ ભક્તજનોને પ્રસાદ પણ મળશે, એવું નથી કે એકાદશી છે એટલે ઉપવાસ કે એકટાણા, પ્રસાદની વ્યવસ્થા હશે. બધાએ પધારજો. અત્યારે જયનાદની સાથે આ સત્રને પૂર્ણ વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આવો સર્વે યજમાન પરિવાર, આમંત્રિત મહેમાનો, સગા સંબંધીઓ અને પધારેલા સંતો એ આ સત્રની સમાપ્તિની આરતીમાં જોડાશે. આવતીકાલે વહેલો સવારે આવી જજો, બરાબર સમયસર આપણી કથાની શુભ શરૂઆત થઈ જશે. પધારશે યજમાનશ્રીઓ, મહેમાનો સર્વે પધારજો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી ચરણ સરોજ મારા વંદુ કર જોરી, હે પ્રભુ વંદુ કર જોરી ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી ના ક્યા તોડી નારાયણ રાતા બીજ કુળતનો ધારી, પ્રભુ બીજ કુળતનો ધારી પામર પતિ ધાર્યા, પામર પતિ તયો ધાર્યા અગણિત નર નારી નિત નિત નો તમલીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે,
भुजे दर्शन करसे काढ़ कर्म की छूटी कुटुंब सहित तरसे अवसर करुणा करुणा विवल करुणा भोगी मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति सुगम करे प्रभु जय सदगुरु दानी सर्वाणी नश्यंतु प्रदक्षिणां पदे पदे बे मिनिट हरिनाम संकीर्तन धून गाता गाता अपने रसोड़ा तरफ प्रयाण करिए। गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो नारायण स्वामी नारायण बोलो नारायण बोलो स्वामी नारायण बोलो हे नारायण बोलो स्वामी नारायण बोलो नारायण बोलो स्वामी नारायण बोलो स्वामी नारायण बोलो हे नारायण बोलो स्वामी नारायण बोलो 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 हे नारायण बोलो स्वामी नारायण बोलो नारायण बोलो स्वामी नारायण बोलो समय पछता अजी जब प्राण जाएगा छोड़ो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण गिर स्वामी नारायण नारायण गिर स्वामी नारायण नारायण गिर स्वामी नारायण नारायण गिर स्वामी नारायण सहजानंद स्वामी महाराज की श्री नर नारायण देव की श्री वृंदावन विहारी लाल की वल्लभ।
ભક્તજનો ઝડપથી ભોજન પ્રસાદ લઈ ઘરે કંઈ કામ પ્રસંગ હોય કરી અને નાંગલપર વિસ્તાર, રાયણ વિસ્તાર, કોડાઈ વિસ્તાર, આજુબાજુમાં જેટલા વિસ્તારો લાગુ પડતા હોય બધાય ગામના હરિભક્તોએ આ રાસોત્સવમાં પધારવાનું છે. એમાં પછી દરેક મંડળો હોય, યુવાન મંડળ, વૃદ્ધ મંડળ, મહિલા મંડળ કે યુવતી મંડળ, બધાએ આ રાસોત્સવમાં લાભ લેવા માટે પધારવાનું છે. આજુબાજુ આડોશ પાડોશમાં જાણ કરી અને બધાને લઈ આવજો.